ઓમ નમ શિવાય વિદ્યાર્થી મિત્રો સ્કૂલ વલાદ તરફથી ધોરણ સાત વિશેષ સંસ્કૃતમાં પાઠ આઠ આજે આપણે શીખીશું પાઠ આઠ છે સમય એટલે કે સમય એશા ઘટી આ ઘડિયાળ છે તો આપણે પાઠ આઠમાં ઘડિયાળ શીખવાની છે જેમ આપણે ગુજરાતી અંગ્રેજીમાં ઘડિયાળમાં પોણા વાગ્યા છે સવા વાગ્યા છે સાત વાગ્યા છે સાડા છ વાગ્યા છે એવું બોલીએ છીએ એવી રીતે આપણે સંસ્કૃતમાં ઘડિયાળમાં સમય કેવી રીતે દર્શાવીશું એ આજે આપણે અહીંયા શીખવાનું છે તો કહ સમય એટલે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઘડિયાળ કયો સમય દર્શાવે છે તમે ઘડિયાળ તો બધાએ જોઈ જ હશે અને ગુજરાતી અંગ્રેજીમાં તમને સમય જોતા તો આવડે જ છે તો આપણે હવે એના ઉપરથી સંસ્કૃતમાં શીખી લઈએ તો સંસ્કૃતમાં સાર્ધ એટલે કે અડધો અથવા સાડા જેમ આપણે કહીએ છીએ સાડા પાંચ તો અહીંયા આપણે અડધા માટે કયો શબ્દ વાપરીશું સાર્ધ એના પછી છે પાદોન પાદુન એટલે પા કલાક ઓછો પોણો અથવા પંદર મિનિટ ઓછી આપણે કહીએ છીએ ને પોણા દસ થયા છે પોણા બે થયા છે પોણા ત્રણ એટલે કે કલાકમાં પંદર મિનિટ ઓછી પોણા દસ એટલે કે દસમાં પંદર મિનિટની વાર છે તો એવી રીતે પોણો શબ્દ દર્શાવવા માટે આપણે અહીંયા કયો શબ્દ વાપરીશું પાદો ન ત્યારબાદ બીજો શબ્દ છે સપાત સપાદ એટલે પા કલાક પા કલાકને બીજું આપણે કહીએ છીએ પંદર મિનિટ અને હજી ઓળખવું હોય તો સવા આપણે બોલીએ છીએ ને સવા ચાર સવા છ એટલે કે છ વાગીને પંદર મિનિટ સવા ચાર એટલે કે ચાર વાગીને પંદર મિનિટ ઉપર પંદર મિનિટ થઈ છે જેના માટે આપણે કયો શબ્દ વાપરીશું સપાદ અને ક્યારેક પૂછવું હોય કેટલા વાગ્યા છે તો વાદનમ એટલે વાગ્યા સમય થયો તો આ શબ્દ તમે પહેલા તમારી નોટમાં લખશો જ એનો અર્થ સાથે લખવાના છે તો હવે આપણે શીખ્યા અડધા કલાકને આપણે શું કહીશું સાર્ધ તો અહીંયા તમને બે ઘડિયાળ દર્શાવવામાં આવી છે પ્રથમ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે સાડા પાંચ તો એને આપણે સંસ્કૃતમાં કેવી રીતે બોલીશું સાર્ધ પંચવાદનમ ફરીવાર વાંચીએ તો સાર્ધ પંચવાદનમ બાજુમાં બીજી ઘડિયાળ દેખાય છે ત્યાં પણ કેટલા છે સાડા છ તો કેવી રીતે બોલીશું સંસ્કૃતમાં શાર્ધ ષડવાદનમ શું બોલીશું શાર્ધ ષડવાદનમ અડધા કલાકને બોલતા આવડી ગયું ને તો હવે આગળ જોઈએ એના પછીની ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે હા સાચું જ બોલ્યા કેટલા સાડા નવ તો સંસ્કૃતમાં શું બોલીશું એને સાર્ધ નવ વાદનમ અને બાજુની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે અઢી જેને આપણે બે ત્રીસ પણ બોલીએ છીએ તો સંસ્કૃતમાં એને કેવી રીતે બોલશો સાર્ધ દ્વિવાદનમ ફરી વાર વાંચીએ તો સાર્ધ દ્વિવાદનમ હવે બીજી ઘડિયાળ જોઈએ અડધા કલાકને સરસ રીતે બોલતા આવડી ગયું હે ને અહીંયા દર્શાવેલ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે સવા ત્રણ એટલે કે ત્રણ ને પંદર મિનિટ તો એને આપણે કેવી રીતે બોલીશું સવા માટે કયો શબ્દ વાપરીએ સપાદ ત્રણ માટે ત્રી અને વાગ્યા છે તો વાદનમ સપાદ ત્રી વાદનમ બાજુની ઘડિયાળમાં બરાબર સવા ચાર તો એને કેવી રીતે બોલીશું સપાદ ચતુર વાદનમ સપાદ ચતુર વાદનમ હજી આગળ જોઈએ તો સવા દસ એટલે કે દસ ને પંદર તો સવા માટેનો શબ્દ આપણો હતો એ જ સપાદ દસ વાદનમ એના પછી સવા આઠ તો શું બોલીશું સપાદ અષ્ટ વાદનમ આવડી ગયું ને સવા બોલતા બી આવડી ગયું એટલે કે સપાદથી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એ બોલતા આવડી ગયું હવે આગળ જોઈએ આ ઘડિયાળમાં જોઈને બોલો જો એ કેટલા વાગ્યા છે હા બરાબર કેટલા પોણા દસ પોણા દસ એટલે દસમાં પંદર મિનિટની વાર છે બરાબર ને આવું જ બોલીશું ને તો પંદર મિનિટની મા વાર માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ સંસ્કૃતમાં પાદુન પાદુન એટલે પોણા તો અહીંયા આપણે પોણા દસ ને કેવી રીતે વાંચીશું પાદોન દસ વાદન દસ વાગ્યામાં પંદર મિનિટની વાર છે બીજી ઘડિયાળમાં જુઓ જોઈએ કેટલા વાગ્યા છે પોણા બાર તો એને કેવી રીતે બોલીશું પાદો નસ વાદન પાદો નસ વાદ નમ બરાબર હવે આ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે પોણા હા બોલો બોલો પોણા નવ તો એને કેવી રીતે બોલીશું પાદોન નવ વાદનમ શું બોલીશું પાદોન નવ વાદનમ એની બાજુની ઘડિયાળ છે તો ત્યાં કેટલા વાગ્યા છે પોણા એક તો એમાં શું બોલીશું પાદો વાદનમ પરિવાર વાંચીએ પાદોન એક વાદનમ તો પાઠ આઠ જે તમારો સમય હતો એમાં તમારે આ ઘડિયાળ વાંચતા જ શીખવાનું હતું જેમાં અડધો કલાક પોણો કલાક સવા કલાક એને ખાસ શીખવાનું હતું જે આપણે ધ્યાનથી શીખી ગયા એટલે આપણો પાઠ પણ અહીંયા પૂરો થાય છે અને હવે જોઈએ આજનું હોમવર્ક તો હોમવર્કમાં તમે તમારી સંસ્કૃતની નોટમાં લખશો ટિપ્પણી એટલે કે આગળ જે મેં તમને ચાર શબ્દ લખાયા છે એ અને સ્વાધ્યાય સ્વાધ્યાયમાં તમારે ઘડિયાળો દોરવાની છે અને એમાં સમય દર્શાવી અને સંસ્કૃતમાં નીચે લખવાનો છે તમે તમારી બુકમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે અને હવે પછીના ભાગમાં આપણે જોઈશું પાઠ નવ આમ દ્રાક્ષા ફલમ